વલસાડના આવાબાઈ સ્કૂલ સામે ગેસ્ટ હાઉસ ચલાવતા અને ગૌરવ પથના એક એપાર્ટમેન્ટમાં એકલવાયુ જીવન ગુજારતા 78 વર્ષ વૃદ્ધને એકલપણું દૂર કરવા માટે બહારથી યુવકો બોલાવી શારીરિક સંતોષ મળવા માટેનું કૃત્ય કરાવવાનું ભારે પડી જવાપાનું હતું. વલસાડ પંથકમાં ટોક ઓફ ધી ટાઉન બનેલા આ કિસ્સામાં યુવકોએ ભેગા મળી વૃદ્ધને બદનામ કરવાની ધાકધમકી આપી રૂપિયા 3,30,000 પડાવી લીધા હતા. વલસાડના આ ચકચારિત કિસ્સામાં વૃદ્ધ એકલા હોવાથી વલસાડની રેલવે કોલોની પાસે રહેતા અભિષેક અનિલ પાંડે નામના યુવકને પોતાની પાસે બોલાવ્યા બાદ તેને પત્ની નહીં હોવાથી શારીરિક સંતોષ થતો નથી તેમ કહી પોતાને સંતોષ થાય તેવું કૃત્ય કરવા જણાવ્યું હતું. જોકે બાદમાં યુવક અભિષેકે તેના મિત્રો રવિ કસવાલા, નીતિન મારુ, આમિર સૈયદ, અબ્દુલ્લા શેખને પણ વૃદ્ધના ફ્લેટ પર મોકલી તેમને પણ વૃદ્ધની ભૂખ સંતોષવા માટે જણાવ્યું હતું. જોકે બાદમાં આ બધા યુવકોએ ભેગા મળી વૃદ્ધને તમે અમારી પાસે આવું કૃત્ય કરાવો છો તેમ કહી બદનામ કરવાની ધમકી આપી રૂપિયા 3,30,000 પડાવી લીધા હતા. જોકે બે દિવસ પહેલા પણ અભિષેકે વૃદ્ધને ડરાવી ધમકાવી બદનામ કરવાની ધમકી આપી રૂપિયા 25,000ની માંગણી કરી હતી. જોકે વૃદ્ધ ઇન્ડસઇન્ડ બેંકમાં પહોંચતા તેઓને ઓળખીતા સ્ટાફે તેમનો ચિંતિત ચહેરો જોઈ કંઈ અચૂકતું થઈ રહ્યા હોવાની શંકા પડી હતી, જેમાં બેંકના સ્ટાફે પૂછપરછ કરતા તેઓએ કરેલી કેફિયતથી આખો મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો, જેમાં પોલીસે ફરિયાદ લઈ અભિષેક અને તેના ચારેય મિત્રોની ધરપકડ કરી હતી.